गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप ऑनलाइन लेक्चर नी अंदर मिली रहा छे। हूँ तमारो इंग्लिश में शिक्षक छू। तमे स्क्रीन ऊपर जोई सकता हशो कि तमारी स्क्रीन ऊपर यूनिट वन चीता स्टील लखेलू देखाय छे। तो आ तमारी टेक्स्टबुक छे, आ स्टैंडर्ड 9 नी टेक्स्टबुक छे। आनो आखो कंटेंट छे, ते कंटेंट तमारा रेग्युलर स्टैंडर्ड 1-8 करता डिफरंट हशे। बिकॉज तमे हवे सेकंडरी नी अंदर प्रवेशी चूक्या छो, सेकंडरी नी अंदर कंटेंट थोड़ोक हार्ड हशे अने लेंथी हशे, एटले के जे यूनिट हशे थोड़ा अघरा अने थोड़ा लांबा हशे। तमे अत्यार सुधी एकदम नाना नाना अने एक्टिविटी बेस्ड यूनिट जोया हता, बट हवे हवेना जे यूनिट आवशे ए यूनिटनी अंदर प्री टास्क अने रीड आवशे। अहीं तमने देखाई रह्यो हशे फर्स्ट वन प्री टास्क। जे प्रीटास्क तमने देखाई रही छे ए टास्कनी पहेला सुधीनी आखी क्रियाओ छे, एटले के तमारे आगळ जे रीड भणवानो छे एमनी पहेलानी आखी प्रोसीजरो छे, एमना विशे आपणे जोवानुं छे। प्रीटास्क तमारे एक्झाममां एक भी जग्याए कसे काममां नथी आवनी, बस एमनी વોકેબ્યુલરી જાણવા માટેની હોય છે, એટલે કે તેમના શબ્દો તમારી જાણ માટે હોય છે, એ શબ્દને તમારે લોકોએ જાણવાના છે। આપણે ચાલુ કરીએ છીએ प्रीटास। वन डे रोजी वेंट, वेंट अटले जव, वेंट अटले जव, गो नू वी टू नू रूप छे स्टूडेंट, गो नू वी टू नू रूप छे वेंट। वन डे रोजी वेंट टू अ ग्रोसरी शॉप टू बाय, बाय एटले खरीदू, बाय एटले खरीदू, बाय अ पैकेट ऑफ ब्रेड। एक दिवस रोजी, एक दिवस रोजी ખરીદવા માટે ગઈ હતી બ્રેડનું પેકેટ કઈ જગ્યાએ, તો ગ્રોસરી શોપ। ગ્રોસરી શોપ એટલે કરિયાણાની દુકાન અથવા તો ઘરગથ્થુ જે વસ્તુઓ મળે છે તેવી દુકાન, જ્યાં ઘરગથ્થુ વસ્તુઓ મળે છે તેવી દુકાન। વેન્સી શો, વેન્સી શો, શો એટલે જોવું, શો એટલે જોવું, સીનું વી ટુનું રૂપ છે સ્ટુડન્ટ, સીનું વી ટુનું રૂપ છે। વેન્સી શો ધે ધ શોપકીપર, શોપકીપર એટલે દુકાનદાર, શોપકીપર એટલે દુકાનદાર। વિદ્યાર્થી મિત્રો, હું જેટલા બી આ સ્પેલિંગ બોલું છું એનું ગુજરાતી તમે લોકો તમારી બુકની અંદર લખતા જજો, અથવા તો જો તમારી પાસે ટેક્સ્ટ બુક ન હોય તો રફ બુકની અંદર લખજો, ને જેવો લેક્ચરનો અંત થાય, જેવો લેક્ચરનો એન્ડ થાય એ ભેગા આ દરેક સ્પેલિંગ તમારે એક સ્પેલિંગની બુક બનાવવાની છે ઇંગ્લિશની, એમની અંદર આ સ્પેલિંગ બબ્બે વાર લખવાના છે, સ્પેલિંગ ત્યારબાદ તેમનું ગુજરાતી સ્પેલિંગ, અને ત્યારબાદ તેમનું તમારે લોકોએ ગુજરાતી લખવાનું છે। હવે એટલે શું જણાવે છે, એક દિવસ રોજી દુકાનદાર પાસે ગઈ હતી બ્રેડનું પેકેટ ખરીદવા માટે, એક દિવસ રોજી બ્રેડનું પેકેટ ખરીદવા માટે દુકાનદાર પાસે ગઈ હતી। વેન સી સો દેટ ધ શોપકીપર વોઝ બિઝી, શોપકીપર વોઝ બિઝી, બિઝી એટલે વ્યસ્ત, બિઝી એટલે વ્યસ્ત, બિઝી વિથ ધ અધર કસ્ટમર, કસ્ટમર એટલે ગ્રાહક, કસ્ટમર એટલે ગ્રાહક। શું જોવે છે રોજી, તો જોજો વિદ્યાર્થી મિત્રો, રોજી જ્યારે એમ જોવે છે કે કસ્ટમર જોડે શોપકીપર એટલે કે દુકાનદાર ગ્રાહકો જોડે વ્યસ્ત છે, દુકાનદાર ગ્રાહકો જોડે વ્યસ્ત છે, ત્યારે રોજી શું કરે છે, તો જોજો સી સ્ટોલ, સ્ટોલ એટલે ચોરવું, સ્ટોલ એટલે ચોરવું, સ્ટીલનું વી ટુનું રૂપ છે, સ્ટીલનું વી ટુનું રૂપ છે। સી સ્ટોલ સમ ટોફીઝ ફ્રોમ ધ જાર, જાર એટલે બરણી, જાર એટલે બરણી, સી સ્ટોલ સમ ટોફીઝ, સી સ્ટોલ સમ ટોફીઝ ફ્રોમ ધ જાર, તેણીની જારમાંથી થોડીક ચોકલેટો ચોરી કરી લે છે, તેણીની જારમાંથી થોડીક ચોકલેટો ચોરી કરી લે છે। વેન સી ગોટ બેક હોમ, જ્યારે તેણીની ઘરે પાછી જાય છે, જ્યારે તેણીની ઘરે પાછી જાય છે, હર મધર આસ્કડ, આસ્કડ એટલે પૂછવું, આસ્કડ હર ફ્રોમ વેર, ફ્રોમ વેર એટલે ક્યાંથી, સી હેડ ગોટ ટોપીઝ
તેણી ની એ ટોપીસ ક્યાંથી મેળવી? રોજી દુકાનદાર પાસે બ્રેડ લેવા ગઈ હતી અને ત્યાં તે જાય છે ત્યારે તે જોવે છે કે દુકાનદાર તો બીજા ગ્રાહક જોડે વ્યસ્ત છે, તો તે એ મોકાનો ફાયદો ઉઠાવી લે છે અને શું કરે છે, બરણીમાંથી થોડીક ટોફીસ ચોકલેટો ચોરી કરી લે છે અને ઘરે જાય છે. એટલે એમના મમ્મી એને પૂછે છે, હવે ઓબ્વિયસ વાત છે પૂછવાના જ છે, કારણ કે મમ્મીએ પૈસા આપ્યા હોય બ્રેડ લેવા માટે. હવે ચોકલેટના પૈસા તો એની પાસે હોય નહીં, તો ચોકલેટ તે ક્યાંથી મેળવી? એટલે એના મમ્મી પૂછે છે, તું આ ચોકલેટ ક્યાંથી લાવી? રોઝી ટોલ્ડ એટલે કહેવું, હર મધર ધ ટ્રુથ, ટ્રુથ એટલે સત્ય. રોઝી તેના મમ્મીને સત્ય કહી દે છે, રોઝી તેના મમ્મીને સત્ય કહી દે છે એમ જણાવે છે. હર મધર સેડ, પછી સાચું કહેવા બાદ તેના મમ્મી શું જણાવે છે જોઈએ. હર મધર સેડ, ઇટ્સ રિયલી વેરી બેડ ટુ સ્ટીલ, ઇટ્સ રિયલી વેરી બેડ ટુ સ્ટીલ. રિયલી એટલે ખરેખર, વેરી એટલે ખૂબ જ, બેડ એટલે ખરાબ, એ ખૂબ જ ખરાબ બાબત છે ચોરી કરવી ને, તે ચોરી કરવી તે ખૂબ જ ખરાબ બાબત છે એવું જણાવે છે. ધ શોપકીપર માઇટ એટલે કદાચ, નોટ બી લુકિંગ એટલે જોવું, માઇટ નોટ બી લુકિંગ એટ યુ, શોપકીપર કદાચ તારી સામું નહીં જોઈ રહ્યું, બટ ડિસઓનેસ્ટી અપ્રમાણિકતા, ડિસ્ટ્રોય એટલે નાબૂદ કરવું, ફેઇથ એટલે વિશ્વાસ ઇન પીપલ. શું જણાવે છે, ડિસઓનેસ્ટી અપ્રમાણિકતા લોકોમાં વિશ્વાસ દૂર કરે છે, અપ્રમાણિકતા લોકોમાં વિશ્વાસ દૂર કરે છે. સો વન શુડ નેવર સ્ટીલ ઓર લાય, લાય એટલે ખોટું બોલવું. તેથી કોઈ બી વ્યક્તિએ ક્યારેય ખોટું ન બોલવું જોઈએ અને ક્યારેય ચોરી ન કરવી જોઈએ એમ જણાવે છે. શું થયું, જ્યારે રોઝીએ તેના મમ્મીને કીધું ને મેં આ રીતના આ વસ્તુ લીધી છે, એટલે રોઝીના મમ્મી જણાવે છે, ચોરી કરવી એ ખરેખર ખૂબ જ ખરાબ બાબત છે, ચોરી કરવી એ ખરેખર ખૂબ જ ખરાબ બાબત છે. શોપકીપર માઇટ નોટ બી લુકિંગ એટ યુ, શોપકીપર કદાચ તારી સામે નહીં જોઈ રહ્યો હોય, પરંતુ વિદ્યાર્થી મિત્રો કેવું થશે, શોપકીપર જ્યારે દુકાનનો અંત કરશે, દુકાન બંધ કરવા જશે, ત્યારે તેને આઈડિયો આવશે, એ આ ઝાડમાંથી આટલી બધી ચોકલેટો કેમ ગાયબ છે. એટલે એને એવો વિચાર આવશે કે ચોરી કરેલી હશે, એટલે બીજે દિવસથી એ દરેક લોકો ઉપર શંકા કરશે, કોઈ બી વ્યક્તિ ઉપર વિશ્વાસ કરશે ને, એટલે તેનો વિશ્વાસ મરી ગયો દરેક વ્યક્તિ ઉપરથી. એટલે રોઝીના મમ્મી જણાવે છે, આ અપ્રમાણિકતાના કારણે લોકોનો વિશ્વાસ દૂર થાય છે બીજા લોકો પરથી, આ અપ્રમાણિકતાના કારણે લોકોનો વિશ્વાસ બીજા લોકો પરથી દૂર થાય છે એવું જણાવે છે. આગળ વધી, રોઝી અંડરસ્ટુડ એટલે સમજવું. રોઝી અંડરસ્ટુડ ધ વર્ડ્સ ઓફ હર મધર, રોઝી તેના માતાના શબ્દો સમજી ગઈ. એન્ડ વેન્ટ બેક ટુ ધ શોપ ટુ રિટર્ન એટલે પાછું આપવું, રિટર્ન ધ ટોફીસ ટુ ધ શોપકીપર. રોઝી પાછી જાય છે શોપકીપર પાસે, શા માટે, તો ટોફીઝ પાછી આપવા માટે તે જાય છે શોપકીપર પાસે. રોઝી કહે છે, આઈ એમ સોરી ફોર વોટ આઈ ડીડ, મેં જે બધું કર્યું તેના બદલ મને માફ કરજો, મેં ચોરી કરી તેના બદલ મને માફ કરજો, આવ્યો ટુ મારી ચોકલેટ હું તમને પાછી આપું છું. શોપકીપર શું કહે છે, ઇટ્સ ઓકે ડિયર, યુ આર ગુડ ગર્લ,
કાંઈ પ્રોબ્લેમ નહીં, તું સારી છોકરી છે. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે બી ભૂલ કરશો અને જો એ ભૂલને સ્વીકારી લેશો તો દરેક લોકો તમને માફ કરી દેશે. જો એ ભૂલને સ્વીકારશો નહીં અને લોકોને ખબર પડશે તો કોઈ બી લોકો તમને માફ કરશે નહીં. એટલે હંમેશા યાદ રાખવું, ક્યારેય બી ખોટું ન બોલવું અને ક્યારેય બી ચોરી ન કરવી. અને જો ભૂલથી બી તમારી રીતે આવી ક્રિયા થઈ જાય તો હંમેશા તેનો સ્વીકાર કરી લેવું. આ હતી વિદ્યાર્થી મિત્રો પ્રીટાસ્ક. હવે બાકીની વસ્તુ આપણે આગળના લેક્ચરમાં જોઈશું.